હલો ફ્રેન્ડ, આજે આપણે બે જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવાની છે તેના વિશે માહિતી તમને જણાવી દઉં જે અપડેટ આવેલી છે. સૌપ્રથમ તો ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની અને તેની જોડે જે ગુજરાત યુનિવર્સિટીમાં નોન ટેકનિકલ પરીક્ષાઓ છે બધી એના માટે એક નોટિફિકેશન આવેલી છે અને સાથે સાથે વીએમસીમાં જુનિયર ક્લાર્કની જે ભરતી હતી અને તેની જોડે જે બીજી ભરતી હતી FSW ની એની બધી તેની પણ અપડેટ આવેલી છે. સૌ પ્રથમ તમને જણાવી દઉં કે ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે એ હાલ પૂરતી હમણાં તો 2-3 મહિના લેવાની પૂરેપૂરી શક્યતાઓ નથી, કારણ કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે છે તે બદલવાના છે અને તેની ચૂંટણી થવાની છે, એટલે 2 મહિના તો મિનિમમ લાગશે. અને એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પંચાયત વિભાગની પરીક્ષા છે અને તલાટીની છે, એટલે એપ્રિલ મહિનામાં પણ લેવાની પૂરેપૂરી શક્યતાઓ નથી. એટલે મે અથવા જૂનમાં પરીક્ષાઓ પૂરેપૂરી શક્યતાઓ છે લેવાની, મેમાં અથવા જૂનના એન્ડમાં પરીક્ષાઓ લઈ શકે છે. આ છે ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની અપડેટ અને સાથે સાથે તેની જોડે જે બધી ભરતીઓ હતી ગુજરાત યુનિવર્સિટીમાં તેની પણ પરીક્ષા મે જૂનમાં જ લેવાશે. એક ન્યૂઝપેપરના નોટિફિકેશનમાં આવેલું છે, બધી એમાં માહિતી લખેલી હતી, તે મુજબ હું તમને માહિતી જણાવું છું. અને સાથે સાથે તમને વીએમસી જુનિયર ક્લાર્કની ભરતીઓ જણાવી દઉં તો કે તેની પરીક્ષા કોણ લેશે, તો કે તેની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી જે છે એમાં એવી રીતના જે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેશે એવી રીતના આમાં વીએમસીમાં નહીં લે, એ પરીક્ષા જે છે ગૌણ સેવા પ્રસંગી મંડળ લેશે, કારણ કે એની પણ અપડેટ આવેલી છે, તેની ચર્ચા ચાલુ છે. પણ પરીક્ષાની પદ્ધતિ હજી બહાર પડેલ નથી કઈ રીતના પરીક્ષા પદ્ધતિ લેવાશે. ખાસ કરીને વીએમસીમાં જે જૂની પરીક્ષા લેવાયેલી હતી 2016માં તેવી રીતના પરીક્ષા નહીં લેવાય, પણ ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મંડળ પર લેવાશે. એટલે એ મુજબ બધા પેપર પણ એનાલિસિસ ને એવી રીતના તમારે કરવાનું અને એવી જ રીતના તૈયારી કરવાની. તેની પણ પરીક્ષા કયા સમયમાં આવી શકે, તો તેની પણ પરીક્ષા મે અથવા જૂનમાં જ આવી શકે છે. એટલે આવી રીતના તમારી પાસે 3 મહિના જેટલો સમયગાળો છે. આ બંને પરીક્ષામાં જો તમે ફોર્મ ભરેલા હોય તો તેવી રીતના તમે તૈયારી કરજો અને સાથે સાથે પંચાયત વિભાગની જુનિયર ક્લાર્ક અને તલાટીની જે પરીક્ષાઓ છે તે મુજબ તમે તૈયારી કરજો. અને આ બીજી કંઈ માહિતી તમારે વીએમસીનો સિલેબસ શું છે, કઈ રીતના માહિતી છે, એ જૂનો સિલેબસ જોવો તો આપણે અગાઉ વિડીયો બનાવેલા છે. વીએમસી જુનિયર ક્લાર્ક લખશો એટલે તમને આપણે ક્લાસ 3 અને બુકલેસમાં પણ મળી જશે. અને સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીનો સિલેબસ પણ આપણે પહેલાં બનાવેલો હતો, એનો વિડીયો મૂકેલો છે, તો તે તમારે જોવાનું બાકી હોય તો તે પણ તમે જૂના વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના એક અપડેટ વિશે માહિતી હતી. જો વિડીયો સારો લાગે તો લાઇક કરી આપજો અને આવી રીતના નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને નવી માહિતી મળતી રહે. અને આપણે ક્લાસ 3 બુક લિસ્ટ બનાવેલું છે, જો તમારે કોઈપણ બુક માટે માહિતી જોતી હોય તો તમે ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને અપડેટ બુકની વિડીયો સિરીઝ આપણે ચાલુ છે તો તે પણ તમને ટૂંક સમયમાં નવા નવા વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.